વેલકમ ટુ એજ્યુ ગઢવી. હું છું વિપુલ ગઢવી. આજે આપણે વાત કરવાના છીએ નવા ટોપિકની સાથે ધોરણ 11 જીવ વિજ્ઞાન. બીજી પરીક્ષામાં કેટલા પ્રકરણ પૂછાવાના છે અને કયા કયા, અને તેમાંથી કેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢેલા છે એ અમે આજે બતાવવાના છીએ. તો આ વિડીયો પૂરેપૂરો જોજો, કંઈ પણ કરતા નહીં. ઓકે, બીજી પરીક્ષામાં કુલ 9 પ્રકરણ પૂછાવાના છે. કેટલા? 9 પ્રકરણ. કયા કયા? 11, 12, 13, 14, 15, 16, 3, 7 અને 9. આ પ્રકરણ હમણાંના છે અને 3, 7 અને 9 એ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. પહેલી પ્રથમ કસોટીમાં આ ત્રણ પ્રકરણ પૂછાઈ ગયા છે. અને આનું અમે નીચે અસાઇનમેન્ટ બનાવેલું છે. શું બનાવ્યું છે? અસાઇનમેન્ટ. તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે પ્રોટીનનું બંધારણ સમજાવો. શું છે પહેલો પ્રશ્ન? પ્રોટીનનું બંધારણ સમજાવો. પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. 3. લિપિડની સંરચના સમજાવતી માહિતીનું નિરૂપણ કરો. લિપિડની સંરચના સમજાવતી માહિતીનું નિરૂપણ કરો. 4. પ્રશ્ન છે ગ્લાયકોલિસિસ સમજાવો. શું સમજાવવાનું છે? ગ્લાયકોલિસિસ સમજાવો. અને 5. પ્રશ્ન છે લસિકા પર ટૂંકનોંધ લખો. શું છે 5. પ્રશ્ન? લસિકા પર ટૂંકનોંધ લખો. આ 5 પ્રશ્નો દરરોજ અમે 5 પ્રશ્નો જવાબ આપતા રહીશું. અમારી વોટ્સઅપ લિંક યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો. દરરોજ 5 પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. તમે તૈયાર કરી લેજો. 100% તમારી અમારી ગેરંટી છે તમે પાસ થઈ જશો. તો બીજા પ્રશ્નો જોઈએ આપણે. શ્વસન કદ સમજાવો. શ્વસન કદ એટલે શું? શ્વસન કદ એટલે શું સમજાવવાનું છે. ઓક્સિડેટિવ ફોસ્ફોલાઇઝેશન એટલે શું? વનસ્પતિમાં વૃદ્ધિ તબક્કા એટલે શું? વનસ્પતિમાં વૃદ્ધિ તબક્કા શું સમજાવવાનું છે? વનસ્પતિમાં વૃદ્ધિ તબક્કા સમજાવવાના છે. મૂત્રપિંડની અંતઃસ્થ રચના સમજાવો. મૂત્રપિંડની અંતઃસ્થ રચના સમજાવવાની છે આપણે. મૂત્રપિંડ નલિકા પર ટૂંક નોંધ લખો. મૂત્રપિંડ નલિકા પર ટૂંક નોંધ લખો. એમોનિયા ત્યાગી 11 પ્રશ્ન. એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી, યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ સમજાવો. આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર વિભાગ સીની અંદર પૂછી શકે છે, કારણ કે આ 3માંથી કોઈ એક પૂછાય જેવો જ પ્રશ્ન છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. હા, દેડકામાં પાચન ક્રિયા સમજાવવાની છે. શું સમજાવવાની? ખાલી પાચન ક્રિયા. પાચન ક્રિયા સમજાવવાની છે. 13મો પ્રશ્ન છે કે ઉત્સેચકના ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે આલેખ સહિત સમજાવો. ઉત્સેચકોના ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે? ઉત્સેચકોના ઊંચા દરથી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે આલેખ સહિત સમજાવવાની છે. પ્રકાશ સંશ્લેષણમાં 14મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયા સમજાવો. પ્રકાશ સંશ્લેષણમાં શામાં? પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયા સમજાવવાની છે. અને 15મો પ્રશ્ન, ECGની ટૂંકનોંધ લખો. આટલા પ્રશ્નો તમે જો કરીને જશો તો 100% પાસ થઈ જશો, અમારી ગેરંટી છે. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.